नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 19 मानव विकास नो अपने अभ्यास करी रहा छे। विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर अपने मानव विकास एटले शुं, मानव विकास शा माटे जरूरी छे, मानव विकास क्यारे थयो गणाय अने विकासशील देशोनो सामाजिक विकास साथे थई शक्यो नथी, आ मुद्दा विषे आपणे गया लेक्चरमां चर्चा करी हती। हवे आजना लेक्चरनी अंदर मानव विकास आंक विषे आपणे समजवानो प्रयत्न करीशुं। गया लेक्चरना अंतमां मैं आपने एक वात करी हती, जे कदाच आपने याद हशे ज, के आजनो जे लेक्चर छे ए खूब ज अगत्यनो बनी रहेना छे। એનું કારણ છે કે માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરવામાં આવે એને આપણે આજે સમજવાના છીએ। તો શરૂ કરીએ। માનવ વિકાસ આંક, જેને અંગ્રેજીમાં HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે આપણે ઓળખીશું, નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી। विद्यार्थी मित्रों, नोबल पारितोषिक ए दुनियाना सौथी जे श्रेष्ठ एवोर्ड छे एमा एनी गणना थाय छे। आल्फ्रेड नोबल नामना व्यक्तिनी मानमा जुदा जुदा क्षेत्रनी अंदर ए विज्ञान होय, अर्थशास्त्र होय, समाजशास्त्र होय, आवा अलग अलग क्षेत्रनी अंदर आ पारितोषिकनी जाहेरात करवामां आवे छे। तो भारतीय मूळना अर्थशास्त्री डॉक्टर अमर्त्य सेन जे छे, जेने અર્થશાસ્ત્રનો નોબલ પારિતોષિક આપવામાં આવેલો હતો। અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, જેમણે માનવ વિકાસ આંકની વિભાવના કરી એટલે કે સમજૂતી આપી, હવે કઈ રીતે આપી અને શું આપી એની ચર્ચા અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે। તો સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો। તો પરીક્ષાની અંદર એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો, તો આપણે જવાબ લખીશું 1990માં। કઈ સંસ્થા દ્વારા રજૂ થયો? તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર, જેને આપણે UN તરીકે ઓળખીએ છીએ, આ સંસ્થાનો એક નાનકડો ભાગ જે અર્થશાસ્ત્ર અથવા તો દુનિયાના વિકાસ વિશેની વિભાવના કરે છે એવું નામ છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને UNDP તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ UNDP દ્વારા માનવ વિકાસ આંકને અહેવાલ દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવે છે। ક્યારથી પ્રસિદ્ધ કરવામાં આવે છે? 1990થી। માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે જ્યારે માનવ વિકાસ આંકની શરૂઆત કરવામાં આવી ત્યારે દુનિયાના દરેક દેશો જે છે એ પોતાની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જે છે એને વધારવા તરફ અભિમુખ બન્યા હતા, અને આવક વધવા છતાં એટલે કે રાષ્ટ્રીય આવક પણ વધી અને માથાદીઠ આવક પણ વધી, પરંતુ માનવીના જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થઈ શક્યો નહીં, અને એટલા માટે જે અમર્ત્ય સેન જે છે એમણે પોતે માનવ વિકાસ આંક માટે એમણે નવી પ્રવૃત્તિ એટલે કે નવી વિચારધારા બતાવી, અને એના 3 નિર્દેશકો જે છે એના વિશે આપણે શીખવાનું છે। તો માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો છે, 2010થી નવી પ્રવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે। મેં હમણાં આપને વાત કરી કે 1990થી માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત થાય છે, પરંતુ 2010થી નવી સિસ્ટમ પ્રમાણે, જેને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ, એટલે નવી જે યુક્તિ છે અથવા તો નવી જે બાબત છે એનાથી આપણે માનવ વિકાસ આંકને માનીએ છીએ। માનવ વિકાસ આંકનું ન્યૂનતમ મૂલ્ય 0 અને અધિકતમ મૂલ્ય 1 છે, એટલે કે માનવ વિકાસ આંક જે છે એને જો ઓછામાં ઓછું હોય તો એના માટે આપણે 0 ગણીએ છીએ, અને જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો એના માટે 1 એવી આપણે ગણતરી કરીએ છીએ, અને એ રીતે માનવ વિકાસ આંકને આપણે ઓળખીએ છીએ। તો માનવ વિકાસ આંક જે છે એને આપણે 3 બાબતોની રીતે, મેં હમણાં જ વાત કરી પ્રમાણે કે માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો છે, તો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ।
સૌપ્રથમ આપણે વાત કરીએ તો અપેક્ષિત આયુષ્ય આંક, જેને અંગ્રેજીમાં આપણે LEI તરીકે ઓળખીએ છીએ, જેને આપણે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, અને બીજા અર્થમાં જોઈએ તો સરેરાશ આયુષ્ય તરીકે એને આપણે ઓળખીએ છીએ. જોઈએ અંદર આરોગ્ય અને દીર્ઘ આયુના માપન માટે બાળકના જન્મ સમય તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સામાન્યપણે જોવા જઈએ તો કોઈ પણ બાળકનો જન્મ થાય તો આપણે એવું જજમેન્ટ ન લઈ શકીએ કે આ બાળક કેટલા વર્ષ જીવશે, પરંતુ એ બાળકને મળનારી સગવડતાઓ જે છે, એ બાળકનો કેવા વાતાવરણમાં જન્મ થાય છે, એનો ઉછેર કેવી રીતે થાય છે, એની કાળજી કેવી રીતે લેવાય છે, એ બાબતના આધારે આપણે અનુમાન તો ચોક્કસ લગાવી શકીએ. અને એટલા માટે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે એનું આરોગ્ય કેવું રહેશે અને એનું આયુષ્ય કેવું રહેશે એના માપન માટે બાળકના જન્મ સમય તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવા અનુમાનને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખીએ છીએ, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે બાળક વ્યક્તિ જે છે એ જો પોતાના જીવનમાં 83.6 વર્ષ સુધી જીવે, સરેરાશ વર્ષ જો એ દેશના લોકોનું હોય તો એનો અર્થ એ દેશના લોકો શ્રેષ્ઠ આયુષ્ય ભોગવે છે એવું આપણે કહી શકીએ. અને માની લો કે જે તે દેશના લોકો 20 વર્ષ કે એના કરતા ઓછું જીવન જીવે છે તો એ ખરેખર ખરાબ આયુષ્ય મર્યાદા છે એવું આપણે કહી શકીએ. તો 83.6 = 1 અને 20 વર્ષ = 0. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભારત દેશની વાત કરીએ, 2015માં ભારતનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ જેટલું હતું. મિત્રો, એનો અર્થ એ થાય કે આપણે 83.6ના સાપેક્ષમાં જોઈએ તો હજી આપણા દેશે માનવ વિકાસ માટે એટલે કે માનવીના આરોગ્ય માટે હજી ઘણી બધી કાળજી લેવાની જરૂર છે. ત્યારબાદ શિક્ષણ આંકની વાત કરીએ તો જેને અંગ્રેજીમાં એજ્યુકેશન ઇન્ડેક્સ EI તરીકે આપણે ઓળખીએ છીએ, જેને બીજા અર્થમાં આપણે શિક્ષણ સંપાદન પણ કહીએ છીએ. અહીંયા આપણે બે પેટા નિર્દેશકોનો અભ્યાસ કરવાનો છે. પહેલું શાળાકીય સરેરાશ વર્ષ, જેને મેન યર્સ ઓફ સ્કૂલિંગ, અને બીજો શબ્દ છે અપેક્ષિત શાળાકીય વર્ષ, એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે બે બાબતોનો આપણે શિક્ષણ આંકની અંદર અભ્યાસ કરીશું. તો 25 વર્ષની પુખ્ત વયની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. મિત્રો, આપણે ભારતીય પરંપરા મુજબ આપણે વિચારીએ તો બાળક 4-5 વર્ષનું થાય એ પછી એને શાળાએ બેસાડવામાં આવે, ત્યારબાદ નર્સરીમાં, ત્યારબાદ જુનિયર KG, સિનિયર KG, 1-10 ભણે, 11-12 ભણે, કોલેજ કરે, તો સરેરાશ જોવા જઈએ તો બાળકની ઉંમર લગભગ 20-21 વર્ષની થાય. પરંતુ એમાં એવું પણ બની શકે કે બાળક અમુક વખતે નિષ્ફળ પણ જાય, મતલબ નપાસ થાય. એટલે આપણે એવી ગણતરી કરીએ કે 25 વર્ષની વ્યક્તિ જો એણે પોતે શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા છે એને આપણે સરેરાશ શાળાકીય વર્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. જો વ્યક્તિ પોતાના જીવનના 13.3 વર્ષ શાળામાં વિતાવ્યા હોય તો એને 1 આંક એટલે કે પૂરેપૂરા માર્ક્સ, અને ન્યૂનતમ વર્ષ કેટલું નક્કી કર્યું, 0, એટલે કે જો પોતે શાળાએ નથી જ ગયો તો એના માટે આપણે 0 વર્ષ એવું નક્કી કરીએ છીએ. 2015માં ભારતમાં શાળાકીય સરેરાશ વર્ષ કેટલા હતા, 5.4 વર્ષ. એટલે આપણે શિક્ષણના ક્ષેત્રમાં હજુ ઘણી બધી મહેનત કરવાની શું છે, બાકી છે. એનું કારણ છે કે આપણા સરેરાશ શાળાકીય વર્ષ જે છે એ માત્ર 5.4 વર્ષ છે. ત્યારબાદ અપેક્ષિત શાળાકીય વર્ષની વાત કરીએ તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ વર્ષો, જેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે બાળક પોતાના જીવનના 18 વર્ષ જો સરેરાશ એ શાળામાં પસાર કરે તો એ શ્રેષ્ઠ કહી શકાય, અને જો ન્યૂનતમ 0 વર્ષ એ પોતે શાળામાં પસાર કરે તો એને ન ગણી શકાય. 2015માં ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 વર્ષ છે. એટલે કે ભારતના લોકો સરેરાશ 11.7 વર્ષ શાળામાં પસાર કર્યા હોય એવું આપણે કહી શકાય. ત્રીજું વાત કરીએ આપણે આવક આંક, જેને અંગ્રેજીમાં આપણે ઇન્કમ ઇન્ડેક્સ એટલે કે જીવન ધોરણ તરીકે આપણે ઓળખીએ છીએ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ GDP અને કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક GNP, ગ્રોસ નેશનલ ઇન્કમ,
એટલે કે જીએનપી સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે। એટલે આપણે દેશના લોકોનું જીવન નિર્વાહનું માપન કરવું હોય તો આપણે દેશના લોકોની કુલ દેશની કુલ ઘરેલું પેદાશ અને દેશની કુલ રાષ્ટ્રીય આવક જે છે એનો આપણે સરેરાશ અભ્યાસ કરીએ તો આપણને દેશની અંદર આવક આંક જે છે અથવા લોકોનું જીવન નિર્વાહ કેવું છે એના વિશે આપણને માહિતી મળે। 2015 માં ભારતની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક 5497 ડોલર અને કુલ ઘરેલું પેદાશ જે છે એ માથાદીઠ 5328 ડોલર જેટલી જોવા મળી। મિત્રો, કુલ રાષ્ટ્રીય આવક જે છે એની અંદર આપણે દેશની અને વિદેશમાંથી જે કમાણી થઈ એ બંનેનો આપણે સમાવેશ કરીએ છીએ, જ્યારે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ જે છે એની અંદર માત્ર ભારતની અંદર જે આપણે આવક પ્રાપ્ત કરી છે એની આપણે ગણતરી કરીએ છીએ। તો ફરીવાર 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 ડોલર અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે દેશની અંદર પ્રાપ્ત થયેલી આવક 5328 ડોલર જેટલી હતી। માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકન ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમખરીદ શક્તિ એટલે કે પરચેઝિંગ પાવર પેરિટી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાના દરેક દેશનું ચલણ મૂલ્ય જે છે એ અલગ અલગ છે। આનો અર્થ એ થાય કે આપણે દુનિયાના દરેક દેશો જે છે એની જો તુલના કરવા બેસીએ તો કોઈ દેશનું ચલણ મૂલ્ય વધારે છે અને કોઈ દેશનું ચલણ મૂલ્ય વધારે ઓછું છે। દાખલા તરીકે આપણા રૂપિયાના સંદર્ભમાં આપણે વિચારીએ તો અમેરિકન ડોલર જે છે એનો અત્યારે લગભગ 72 રૂપિયાની આસપાસ ભાવ હશે અને જો ઇંગ્લેન્ડના પાઉન્ડની આપણે વાત કરીએ તો એ લગભગ 80-85 રૂપિયાની આસપાસ હશે। તો સ્વાભાવિક છે કે બંને દેશનું ચલણ મૂલ્ય કેવું છે, અલગ અલગ। આવી રીતે દુનિયાના લગભગ 200 દેશો છે તો દરેક દેશનું ચલણ મૂલ્ય કેવું હોઈ શકે, અલગ અલગ। તો માથાદીઠ આવકની ગણતરી કરવી એ ગાણિતિક રીતે એ આપણને મુશ્કેલ બને અને એટલા માટે આપણે દુનિયાના દેશોનું જે ચલણ છે એને અમેરિકન મૂલ્યની અંદર ગણી અને પછી આપણે એને ગણતરી કરીએ તો એને સમખરીદ શક્તિ કહેવાય। સમ એટલે સરખું, એક સરખા ચલણમાં તેને રૂપાંતર કરી અને પછી આપણે એની ગણતરી કરીએ છીએ। નવો પ્રશ્ન આપણે જોઈએ તો માનવ વિકાસ આંક અહેવાલ વિશે નોંધ લખો। યુએનડીપી દ્વારા 1990 દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR બહાર પાડવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી કે દુનિયાના દેશોનો આપણે માનવ વિકાસ આંક માપવો હોય તો એના માટેના 3 નિર્દેશકોની વાત કરી આપણે, જેની અંદર પ્રથમ વાત કરી આપણે અપેક્ષિત આયુષ્ય, ત્યારબાદ શિક્ષણાંક, જેની અંદર બે ભાગ જોઈએ આપણે, એક શાળકીય સરેરાશ વર્ષ અને બીજું અપેક્ષિત શાળકીય વર્ષ, અને ત્યારબાદ આપણે વાત કરી આવક આંકની। તો આ 3 બાબતો જે છે એનો અભ્યાસ કરી અને માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। આપણે જોઈએ છીએ કે દરેક દેશો જે છે એ પોતાની રીતે વિકાસ માટે પ્રયત્ન કરતા જોવા મળે, એટલે કે દુનિયાનો દરેક દેશ એને પોતાના દેશના નાગરિકોના આરોગ્ય માટે એમણે શું કાર્ય કર્યું વર્ષ દરમિયાન, ત્યારબાદ પ્રજા માટે શિક્ષણમાં વિકાસ માટે શું કામ કર્યું અને દેશના લોકોની આવક વધે એ માટે શું પ્રયત્ન કર્યા, એના આધારે માનવ વિકાસ આંક જે છે એમાં દર વર્ષે કંઈક ને કંઈક ફેરફાર થતો જોવા મળે છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમને વર્ષ 2015 દુનિયાના 188 દેશો જે છે એમાંથી કેટલાક દેશો જે છે એનો માનવ વિકાસ આંક આપણને જોવા મળે છે। જે કોષ્ટક આપ્યું છે એની અંદર સૌપ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે કે દુનિયાની અંદર માનવ વિકાસ આંકમાં જે તે દેશનો ક્રમ કયો છે, એના પછી દેશનું નામ આપ્યું છે કે દુનિયામાં પહેલા નંબરે કોણે, બીજો, ત્રીજો, અને એશિયા કન્ટ્રીઝ જે છે એશિયા દેશો એના વિશે આપણે શીખ્યા અથવા તો શીખવાનું છે, અને જે તે દેશનો માનવ વિકાસ આંક કેટલો છે, આ 3 બાબતો જે છે એને આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ આપણે વાત કરી કે વર્ષ 2015 દુનિયાના 188 દેશો જે છે એનો માનવ વિકાસ અહેવાલ અથવા તો માનવ વિકાસની સ્થિતિ એ નીચે મુજબ હતી, જેની અંદર પ્રથમ ક્રમે આવશે નોર્વે, જેનો માનવ વિકાસ આંક 0.944 હતો। ત્યારબાદ આપણે વાત કરી બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, જેનો માનવ વિકાસ આંક કેટલો હતો, 0.935।
ત્યારબાદ ત્રીજા ક્રમે વાત કરી આપણે સ્વિટ્ઝરલેન્ડ દેશ જેનો માનવ વિકાસ આંક 0.930. હવે આપણે એશિયાઈ દેશો જે છે, કારણ કે આપણે એશિયા ખંડની અંદર રહીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણને રસ શેમાં હોય એશિયા ખંડના દેશો વિશે જાણવાનો. તો એશિયા ખંડના દેશો જે છે એની સ્થિતિ વિશે વાત કરીએ તો 11મા ક્રમે સિંગાપુર જેનો માનવ વિકાસ આંક 0.912. ત્યારબાદ 73મા નંબરે શ્રીલંકા માનવ વિકાસ આંક 0.759. 90મા ક્રમે હતો ચીન જેનો માનવ વિકાસ આંક 0.727. ત્યારબાદ આપણે વાત કરીએ 104મા નંબરે માલદીવ અને 0.706 જેનો માનવ વિકાસ આંક હતો. ત્યારબાદ આપણે વાત કરીએ આપણા ભારત દેશની 130મો નંબર, ફરીવાર બોલું છું, ઈસવીસન 2015માં ભારતનો માનવ વિકાસ આંક 130મા ક્રમે હતો, જેની અંદર ભારતનો માનવ વિકાસ આંક જે છે એ 0.609 જેટલો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ 132મા નંબરે ભૂતાન દેશ જેનો માનવ વિકાસ આંક 0.605. 142મા નંબરે બાંગ્લાદેશ માનવ વિકાસ આંક 0.570. 145મા ક્રમે નેપાળ માનવ વિકાસ આંક 0.548. 147મા ક્રમે પાકિસ્તાન માનવ વિકાસ આંક 0.538. 148મા ક્રમે મ્યાનમાર માનવ વિકાસ આંક 0.536. 171મા નંબરે અફઘાનિસ્તાન કે જેનો માનવ વિકાસ આંક 0.465. ત્યારબાદ સૌથી છેલ્લા ક્રમે એટલે કે 188મા નંબરે નાઇજર નામનો દેશ છે કે જે દુનિયામાં સૌથી છેલ્લો માનવ વિકાસ આંક ધરાવે છે, જેનો માનવ વિકાસ આંક માત્ર 0.338 જેટલો છે. તો આ અભ્યાસ વર્ષ 2015માં કરવામાં આવ્યો અને એ આધારે દુનિયાના દેશોનો માનવ વિકાસ આંક નંબર કેટલામો હતો, કયો દેશ હતો અને તેમનો માનવ આંક જે માનવ વિકાસ આંક જે છે HDI, તો એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે માનવ વિકાસ આંકના આધારે દુનિયાના જુદા જુદા દેશોનું વર્ગીકરણ કરીએ. મિત્રો, પરીક્ષાની અંદર આપણે વાત કરીએ છીએ કે અત્યારે હાલમાં આપણે ગ્રેડિંગ સિસ્ટમ જોવા મળે છે, એટલે કે A+ છે, પછી એના પછી A1 છે, A2 છે, આવી રીતે B+, B1, B2, એના પછી C+, C1, C2. આનો મતલબ એ થાય કે વિદ્યાર્થીનો આંક કેટલો છે, કેટલા ટકાથી કેટલા વચ્ચે છે. એવી રીતે દુનિયાના દેશો જે છે, જે હમણાં વાત કરી કે 188 દેશોનો 2015માં માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો, તો એની સ્થિતિ કેવી હતી, તો એના વિશે આપણે વાત કરીએ છીએ. તો અહીંયા માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે વિશ્વના દેશોનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવ્યું. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં 3 માર્કનો પૂછાય છે કે માનવ વિકાસ આંક ધરાવતા જુદા જુદા દેશો એનો માનવ વિકાસ આંક, વિભાજન ક્રમ અને મુખ્ય દેશો વિશે માહિતી આપો. તો અહીંયા આપણે 4 કેટેગરીમાં દુનિયાના દેશોને વહેંચ્યા છે. 1. ઉચ્ચતમ માનવ વિકાસ, 2. ઉચ્ચ માનવ વિકાસ, 3. મધ્યમ માનવ વિકાસ અને 4. નિમ્ન માનવ વિકાસ. આ રીતે 4 શ્રેણીમાં દુનિયાના દેશોને આપણે વિભાજિત કર્યા છે, જેની અંદર ઉચ્ચતમ માનવ વિકાસની અંદર દુનિયાના 101 થી 49 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો, જેનો માનવ વિકાસ આંક 0.802 થી 0.944 જેટલો હતો. એવા 49 દેશોની અંદર મુખ્યત્વે કયા કયા દેશોનો સમાવેશ થતો હતો? નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન. ત્યારબાદ ફ્રાન્સ. તો આ બધા દેશો જે છે જેનો માનવ વિકાસ આંક સૌથી કેવો હતો? વધારે હતો અથવા તો શ્રેષ્ઠ હતો. તો એવા દેશોની અંદર આ બધા દેશોનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આપણે વાત કરી ઉચ્ચ માનવ વિકાસ આંક. મિત્રો, અહીંયા ઉચ્ચતમ લખ્યું છે અને અહીંયા ઉચ્ચ લખ્યું છે. ઉચ્ચતમ એટલે સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ એટલે શ્રેષ્ઠ, જેની અંદર દુનિયાના 50 થી 105 નંબરના દેશોનો સમાવેશ કરવામાં આવતો હતો, જેનો માનવ વિકાસ આંક 0.700 થી 0.798 જેટલો થવા જાય છે. રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન અને થાઇલેન્ડ, જમૈકા, આ બધા દેશો જે છે એ ઉચ્ચ માનવ વિકાસ આંકની અંદર એમનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ મધ્યમ માનવ વિકાસની વાત.
तो दुनिया ની અંદર 106 નંબરના દેશથી 143 નંબરના દેશો કે જેનો માનવ વિકાસ આંક 0.555 થી 0.698 સુધીનો હતો એવા દેશોને મધ્યમ માનવ વિકાસમાં આપણે સમાવિષ્ટ કર્યા. એમાં કયા કયા દેશો કીધા આપણને? ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ઇરાક, ભારત, દક્ષિણ આફ્રિકા વગેરે જેવા દેશોનો સમાવેશ થતો હતો. ફરીવાર બોલીએ, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ઇરાક, ભારત અને દક્ષિણ આફ્રિકા આ મુખ્યત્વે છે. આના સિવાય બીજા પણ ઘણા બધા દેશોમાં હોઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ 100 નિમ્ન માનવ વિકાસની. આપણે વાત કરીએ તો 144 થી 188 નંબરના દેશો કે જેનો માનવ વિકાસ આંક 0.550 થી નીચે છે. દેશોની વાત કરીએ તો કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર આ બધા દેશો એવા છે કે જેનો માનવ વિકાસ આંક સૌથી ઓછો છે, એટલે કે 0.550 થી નીચે આ દેશોનો માનવ વિકાસ આંક ધરાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, એના પછી એક પ્રશ્ન હજી પણ આપણે જોવા જઈ રહ્યા છે. તો ભારતનો માનવ વિકાસ આંક, આપણે વાત કરી કે દુનિયાના દેશો વિશે આપણે ચર્ચા કરી, હવે આપણે ભારત દેશ જ્યારે 1990 માનવ વિકાસ આંકની શરૂઆત થઈ ત્યારથી 2015 સુધીના કે જે છેલ્લો રિપોર્ટ આપણી પાસે અત્યારે અવેલેબલ છે, તો એ દરમિયાન ભારતની સ્થિતિમાં શું સુધારો થયો, ભારતની સ્થિતિમાં શું ફેરફાર થયો, તો એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. જુદા જુદા વર્ષોમાં ભારતનો માનવ વિકાસ આંક નીચે મુજબ છે. વર્ષ 1990 જ્યારે ભારતનો માનવ વિકાસ આંક 0.428 હતો. 2000 ની સાલમાં ભારતનો માનવ વિકાસ આંક 0.496 હતો. ત્યારબાદ 2010માં 0.586, 2014માં 0.604, જે વખતે ભારતનો ક્રમ દુનિયામાં 135મો હતો. ત્યારબાદ વર્ષ 2015 0.609 અને ભારતનો ક્રમ હતો 130મો. મિત્રો, ઉપરથી આપણે નજર કરતા જઈએ કે 0.428થી 496, 586, 604 અને 609 એનો અર્થ એ થાય કે ભારત માનવ વિકાસ આંકમાં ક્રમશ સુધારો કરી રહ્યો છે. એટલે કે આપણા દેશની અંદર સૌ પ્રથમ આયુષ્યની વાત કરીએ, ત્યારબાદ શિક્ષણની વાત કરીએ અને આવક આંક જે છે એમાં દિવસે દિવસે સુધારો થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત આપને ખૂબ જ સરસ રીતે સમજણ પડી ગઈ હશે. હવે આપણે એક મુદ્દો હજી આગળ આપણે જોઈ રહ્યા છીએ. તો ભારત અને વિશ્વના પ્રથમ 5 દેશો જે છે એની માનવ વિકાસ આંકની આપણે સરખામણી કરીએ. દુનિયાના સૌથી પ્રથમ 5 દેશો જે છે એની ભારત સાથે સરખામણી કરીએ કે વિશ્વના પ્રથમ 5 દેશો જે છે એનો માનવ વિકાસ આંક કેવો છે અને ભારત દેશ છે એની સાપેક્ષે ક્યાં છે. તો ભારત અને વિશ્વના પ્રથમ 5 દેશોની સરખામણી, સૌ પ્રથમ વાત કરીએ આપણે નંબર 1 નોર્વે, જેનો માનવ વિકાસ આંક 0.944 છે. ત્યાંના લોકોનું અપેક્ષિત સરેરાશ આયુષ્ય 81.6 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ 17.5, શાળાકીય વર્ષ 12.6 અને માથાદીઠ કુલ આવક $64,992. મિત્રો, 70 રૂપિયાની આપણે એવરેજ ગણીએ કે ભાઈ $1 70 રૂપિયા છે એવી મિનિમમ આપણે સરેરાશથી ગણીએ તો આ દેશના લોકોની વાર્ષિક માથાદીઠ આવક જે છે એ લગભગ 45 લાખ રૂપિયા કરતા વધારે થાય છે. એટલે એ ખૂબ જ વધારે સારું કહી શકાય. ત્યારબાદ બીજા નંબરે વાત કરીએ આપણે ઓસ્ટ્રેલિયા છે, જેનો માનવ વિકાસ આંક 0.935 છે. ત્યાંના લોકોનું અપેક્ષિત આયુષ્ય 82.4 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ 20.2 વર્ષ, અપેક્ષિત સરેરાશ શાળાકીય વર્ષ 13 વર્ષ અને વાર્ષિક જે માથાદીઠ કુલ આવક છે 42,261, લગભગ 29,50,000 ની આજુબાજુ એ લોકોની માથાદીઠ આવક છે. ત્યારબાદ ત્રીજા નંબરે વાત કરીએ સ્વિટ્ઝરલેન્ડ, તો એનો માનવ વિકાસ આંક 0.930, અપેક્ષિત આયુષ્ય 83 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ 15.8, સરેરાશ શાળાકીય વર્ષ 12.8 અને $56,431 એ લોકોની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 2014માં હતી. ત્યારબાદ ચોથા નંબરે આવશે ડેનમાર્ક, જેની અંદર માનવ વિકાસ આંકની વાત કરી 0.923, અપેક્ષિત આયુષ્ય 80.2 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ 18.7 વર્ષ, શાળાકીય સરેરાશ વર્ષ 12.7 અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $44,025. ત્યારબાદ પાંચમા નંબરે વાત કરી નેધરલેન્ડ,
માનવ વિકાસાંક 0.922, અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ 17.9 વર્ષ અને શાળાકીય સરેરાશ વર્ષ 11.9 અને માથાદીઠ કુલ વાર્ષિક રાષ્ટ્રીય આવક $45,435. તો આ દુનિયાના પ્રથમ 5 દેશો છે કે જે લોકો માનવ વિકાસાંકમાં શ્રેષ્ઠતમ આંક ધરાવે છે, જેનું અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત શાળાકીય વર્ષ અને સરેરાશ શાળાકીય વર્ષ જે છે અને માથાદીઠ આવક દરેકમાં એ શ્રેષ્ઠતમ દેખાવ કરી રહ્યા છે અથવા તો શ્રેષ્ઠતમ વિકાસ કરી રહ્યા છે. હવે આપણે ભારતની વાત કરીએ તો ભારતનો માનવ વિકાસ આંકમાં 2015માં 130મો ક્રમ હતો, જેનો માનવ વિકાસ આંક કેટલો હતો 0.609. સરેરાશ અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 અને સરેરાશ શાળાકીય વર્ષ 5.4. માથાદીઠ આવકની વાત કરીએ તો $5,497, જે આપણે રૂપિયાની ગણતરી કરીએ તો લગભગ 380,000ની આજુબાજુ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આનો સીધો અર્થ એવો થાય કે દુનિયાના હજી તો અત્યારે 130માં નંબર છીએ આપણે, દુનિયાના ટોપ 100 દેશમાં પણ આપણે આવવું હોય તો એનો અર્થ એ થાય કે આયુષ્ય, અપેક્ષિત શાળાકીય વર્ષ, શાળાકીય સરેરાશ વર્ષ અને માથાદીઠ આવક જે છે એમાં હજી આપણે ઘણો બધો સુધારો કરવાની શું છે જરૂર છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે થાય, દુનિયાના શ્રેષ્ઠ દેશો કયા કયા છે, એશિયા ખંડના કયા કયા દેશો છે, પછી માનવ વિકાસ આંકને આપણે ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ એ બધામાં આપણે વાત કરી કે દુનિયાના દેશો ક્યાં ક્યાં છે. એના પછી આપણે ભારત દેશ માનવ વિકાસ આંકમાં ક્યાં છે એના વિશે ચર્ચા કરી અને છેલ્લે ભારતના વિશ્વના પ્રથમ 5 દેશોની માનવ વિકાસ આંકની આપણે સરખામણી કરી. હવે નેક્સ્ટ પ્રશ્ન સાથે આપણે આવતા લેક્ચરની અંદર ફરીવાર મળીશું. રિવિઝનના ભાગ સ્વરૂપે એક વખત તમારે આ પ્રશ્નો જે છે એને તમારી નોટબુકમાં સારી રીતે લખવાના રહેશે. આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે ફરીવાર આપણે મળીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.